સ્વામિનારાયણ મિત્રો, હવે આજે આપણે પ્રકરણ નંબર 8 માં બીજા પ્રશ્નનો અભ્યાસ કરીશું મિત્રો, બરાબર. પ્રશ્નનું નામ છે ભારતમાં કૃષિ ક્ષેત્રે વર્તમાન સ્થિતિ સમજાવો. ભારતમાં કૃષિ ક્ષેત્રે વર્તમાન સ્થિતિ સમજાવો. પાંચ માર્ક્સ બરાબર છે મિત્રો. સૌથી મહત્વનું છે કે ભારતમાં કૃષિ ક્ષેત્રે વર્તમાન સ્થિતિ સમજાવો, બરાબર છે. તો કૃષિ ક્ષેત્રે આજે વર્તમાનમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે, કૃષિ ક્ષેત્રમાં ખૂબ જ કઈ કઈ બાબતો મહત્વની છે, બરાબર છે. એ કુલ 6 પોઈન્ટો આપેલા છે કે જે આપણે સમજવાના છે અને આપણે અહીંયા લખવાના છે, બરાબર છે. તો કૃષિ ક્ષેત્રે વર્તમાન સ્થિતિની અંદર સૌથી પહેલો પોઈન્ટ, રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, બરાબર. ટૂંકમાં લખ્યું છે મેં, રા એટલે રાષ્ટ્રીય, બરાબર છે. રાષ્ટ્રીય આવકમાં હિસ્સો, બરાબર. કૃષિ ક્ષેત્રની આપણે અહીંયા વાત કરીએ છીએ તો રાષ્ટ્રીય આવકમાં કેટલો હિસ્સો પૂરો પાડે છે તે, તો પણ ખેતી ક્ષેત્રની આવકને પ્રાથમિક ક્ષેત્રની આવક પણ કહેવામાં આવે છે, ખાસ કરીને યાદ રાખો. બરાબર છે. ખેતી ક્ષેત્રની આવકને શું કહે છે, પ્રાથમિક ક્ષેત્રની આવક પણ ગણવામાં આવે છે, બરાબર છે. તો કહી શકાય છે કે મિત્રો, કે રાષ્ટ્રીય આવકની અંદર, દેશની અંદર કહી શકાય છે કે કુલ પ્રાથમિક ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રની પાક ઉપરાંત પશુપાલન, મરઘા બતક ઉછેર, બરાબર. પશુપાલન, મરઘા બતક ઉછેરની આવકો પણ ગણવામાં આવે છે. એટલે કહી શકાય છે કે કૃષિ ક્ષેત્રે, કૃષિ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી આવકને પણ ગણતરી કરવામાં આવે છે. તો કે આપણે કહી શકાય છે કે મિત્રો, કે આયોજનકારના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો, આયોજનકાર એટલે આપણે કહી શકાય છે કે 1951 નો સમયગાળો છે, તો તે સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકનો હિસ્સો 53.1% જેટલો છે. જ્યારે 2011 અને 12 માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટીને 13.9% જેટલો થાય છે. એ ખૂબ મહત્વનું હિસ્સો કે, તો કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટતો જાય છે, કેમ, શું કારણ જવાબદાર હતું? તો આપણે કહી શકાય છે કે મિત્રો, કે 1956 ની ઔદ્યોગિકરણની નીતિ, આ સૌથી મહત્વનું યાદ રાખવાનું કે ઔદ્યોગિકરણની નીતિ કઈ, 1956 ની ઔદ્યોગિકરણની નીતિને કારણે આજે ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું, જેને કારણે કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટતો જાય છે, બરાબર. ક્લિયર. આ પહેલો પોઈન્ટ હતો, રાષ્ટ્રીય આવકમાં હિસ્સો. તો ખેતી ક્ષેત્રની આવકને શું કહે છે, પ્રાથમિક ક્ષેત્રની આવકો ગણવામાં આવે છે, બરાબર છે. તો કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રે, કૃષિ ઉપરાંત આપણે કહી શકાય છે કે મરઘા બતક ઉછેર, પશુપાલન, મત્સ્ય સંપત્તિની આવકની પણ ગણતરી કરવામાં આવે છે. આમ કૃષિ ક્ષેત્રે, કૃષિ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી આવકની પણ ગણતરી કરવામાં આવે છે. તો કે આપણે કહી શકાય છે કે આયોજનકારના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 53.1% જેટલો હતો, જે 2011 અને 12 માં ઘટીને
13.9% જેટલો થાય છે. આ તો ઘટી, તો કયું કારણ જવાબદાર હતું? કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો, તો એકમાત્ર કારણ છે કે 1956 ની ઔદ્યોગિકરણની નીતિ, ઉદ્યોગોને વધુ મહત્વ આપવામાં આવ્યું, જેને કારણે આજે કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ઘટતો ગયો છે. ઓકે મિત્રો, ક્લિયર? ત્યાર પછી મુદ્દા નંબર 2, રોજગારી. સૌથી મહત્વની વસ્તુ છે કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. વધુ પ્રમાણમાં લોકોને આજે ખેતી ક્ષેત્રે રોજગારી પૂરી પાડવામાં આવે છે. બરાબર છે મિત્રો, તેમ છતાં પણ આજે આપણે કહી શકાય છે કે રોજગારી પૂરી પાડવાની દ્રષ્ટિએ એટલે કે સેવા વિભાગ અને ઉદ્યોગ વિભાગ કરતા પણ આજે વધુ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આયોજનકારના સમયગાળા દરમિયાન એટલે કે 1951 ના સમયગાળા દરમિયાન 72% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવતી હતી. બરાબર, આયોજનકાળના સમયગાળા દરમિયાન દેશમાં 72% લોકોને શું પૂરી પાડવામાં આવે છે? રોજગારી પૂરી પાડવામાં આવે છે. જ્યારે 2001 અને 2 માં કૃષિ ક્ષેત્રે રોજગારીમાં ઘટીને 58% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. છેલ્લે 2014 અને 2015 માં 49% લોકોને કૃષિ ક્ષેત્ર દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે રોજગારી પૂરી પાડવાનો ટકાવારીનો દ્રષ્ટિએ રોજગારી પૂરી પાડવાનો હિસ્સો આજે દિવસે ને દિવસે ઘટતો જાય છે. કેમ? કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, જેને કારણે આજે કૃષિ ક્ષેત્રે રોજગારી પૂરી પાડવાનો હિસ્સો આજે ઘટતો જાય છે. તેમ છતાં પણ હજી કહી શકાય છે કે કૃષિ ક્ષેત્રે 50% લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. જે આપણે આંકડાકીય માહિતી સમજી શકાય છે મિત્રો. ક્લિયર? તો આ રોજગારીની દ્રષ્ટિએ વાત હતી. ત્યાર પછી મુદ્દા નંબર 3, નિકાસ કમાણી. તો ભારત દેશમાંથી આજે કહી શકાય છે કે મિત્રો, મરી, મસાલા, ફળ ફરાદી વગેરે જેવી ચીજ વસ્તુઓની નિકાસ કરવામાં આવે છે. અને નિકાસ કરવાથી આપણને ખ્યાલ છે કે મિત્રો, કે વિદેશી હુંડિયામણ વધુ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકાય છે. બરાબર છે, તો કૃષિ ક્ષેત્રે આપણે કહી શકાય છે કે આયોજનકાળના સમયગાળા દરમિયાન આજે 70% વસ્તુઓ કૃષિ ક્ષેત્ર દ્વારા નિકાસ કમાણી કરવામાં આવતી હતી. બરાબર છે, જે 2013 અને 2014 માં ઘટીને 14.2% જેટલી થઈ છે. તો આજે કૃષિ ક્ષેત્રમાં પણ નિકાસો ઘટતી જતી જોવા મળે છે. તે માટે કયું કારણ જવાબદાર છે? તો આપણે કહી શકાય છે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો, જેને કારણે પણ આજે કૃષિ ક્ષેત્રની નિકાસ કમાણીનો ફાળો ઘટતો જતો જોવા મળે છે. બરાબર છે, ક્લિયર? 3 મુદ્દા. ત્યાર પછી મુદ્દા નંબર 4, જીવન ધોરણ. સૌથી મહત્વનો પોઈન્ટ છે મિત્રો કે લોકોનું જીવન ધોરણનો આધાર કૃષિ ક્ષેત્ર ઉપર રહેલો છે. ભારત દેશમાં આજે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પણ રોજગારી મેળવવા માટે અથવા જીવન ધોરણનો આધાર કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. ભારત દેશમાં આજે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લોકોનું જીવન ધોરણ કોની સાથે સંકળાયેલું છે? કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. બરાબર છે મિત્રો, સૌથી મહત્વનું કે અહીંયા આપણે કૃષિ ક્ષેત્ર દ્વારા 2 વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. 1,
अनाज ने बे रोकड़िया पाको बराबर। अनाज एटले तमामे तमाम प्रकारना धान्य पाकोनो समावेश थाय छे बराबर, जेनी अंदर आपणे कही सकाय छे के बाजरी, घऊ, मकाई, ज्वार वगैरे जेवी वस्तुओनो समावेश थाय छे। ज्यारे रोकड़िया पाको तो आपणे कही सकाय छे के मगफळी, कपास, तेलीबिया, शेरडी, बटाका वगैरे जेवी वस्तુઓનો સમાવેશ આજે રોકડિયા પાકોમાં થતું જોવા મળે છે। તો આયોજનકાર પછીના સમયગાળાની અંદર અનાજ અને રોકડિયા પાકોનો ઉત્પાદન નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળ્યો છે, જેને કારણે આજે લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે, પરિણામે લોકોનું સરેરાશ આયુષ્ય પણ વધતું જતું જોવા મળે છે। સ્વાભાવિક વસ્તુ છે, આપણને ખ્યાલ છે મિત્રો કે આપણને પૂરતા પ્રમાણમાં ખોરાક મળે છે તો આપણું આયુષ્ય વધતું જતું જોવા મળે છે। ઓકે મિત્રો, તો અહીંયા એક ઉદાહરણ તરીકે સમજીએ કે આપણું અનાજનું ઉત્પાદન કેટલું થયું હતું તે। તો આયોજનકારના સમયગાળા દરમિયાન એટલે કે 1951 માં અનાજનું ઉત્પાદન 395 ગ્રામ જેટલું થતું હતું। 1951 માં અનાજનું ઉત્પાદન કેટલું થયું હતું? 395 ગ્રામ જેટલું થયું હતું, જે 2013 માં વધીને 511 ગ્રામ જેટલું થાય છે બરાબર છે। તો અનાજની બાબતમાં પણ આપણો દેશ આજે સ્વાવલંબન બન્યો છે, બીજા કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી બરાબર છે મિત્રો। ખાસ યાદ રાખવાનું, આપણે એક અનાજનું ઉદાહરણ લખ્યું છે ખાસ કરી, અને કેટલું ઉત્પાદન થયું છે તે પણ મેં લખેલું છે। ઓકે મિત્રો, ક્લિયર? ત્યાર પછી મુદ્દા નંબર 5, કૃષિ ક્ષેત્રે એટલે કે કૃષિ ઉત્પાદન, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ। આજે આપણે કહી શકાય છે કે મિત્રો કે ભારત દેશની આઝાદી પ્રાપ્ત થયા પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિના દરમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળે છે। કૃષિ ઉત્પાદનના વૃદ્ધિ બે બાબતોમાં જોવા મળે છે, એક સૌથી મહત્વનું છે વાવેતર હેઠળના વિસ્તારમાં વધારો, બીજું છે હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો। ઉત્પાદન ક્ષેત્રે બે બાબતોમાં વૃદ્ધિ જોવા મળે છે, એક વાવેતર હેઠળના વિસ્તારોમાં ઉત્પાદનમાં વધારો થયો, બીજો હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો। એમાં ખાસ કરીને હરિયાળી ક્રાંતિ પછી કૃષિ ક્ષેત્રે ઉત્પાદન વૃદ્ધિના દરમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળે છે। ઘણી બધી બાબતો છે, આજે અનાજ છે, રોકડિયા પાકો છે, તેલીબિયા છે, શેરડી, કઠોળ વગેરેના પાકના ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વધારો થતો જોવા મળ્યો છે। હવે કેટલું ઉત્પાદન વધ્યું છે આપણે જોઈએ। દાખલા તરીકે કહી શકાય છે મિત્રો કે અનાજનું ઉત્પાદન 5 ગણું થયું છે, જ્યારે કઠોળનું ઉત્પાદન 2.5 ગણું થયું છે, શેરડીનું ઉત્પાદન 5 ગણું થયું છે, તેલીબિયાનું ઉત્પાદન 6.35 ગણું થયું છે, અને કપાસનું ઉત્પાદન 17 ગણું થયું છે।
બરાબર છે. આ બાબતો છે, જો અનાજનું ઉત્પાદન કેટલું ગણું થયું છે, 5 ગણું થયું છે. એટલે અનાજની બાબતમાં ભારત દેશ આજે સ્વાવલંબન બન્યો છે, બીજા કોઈ દેશ ઉપર આપણે આધાર રાખવો પડતો નથી. કઠોળનું ઉત્પાદન 2.5 ગણું થયું છે, જ્યારે શેરડીનું ઉત્પાદન 5 ગણું થયું છે. તેલીબિયાનું ઉત્પાદન 6.35 ગણું થયું છે, જ્યારે કપાસનું ઉત્પાદન 17 ગણું થયું છે. તો આપણે કહી શકાય છે કે હરિયાળી ક્રાંતિ પછી આ બધા પાકોના ઉત્પાદન વૃદ્ધિના દરમાં નોંધપાત્ર રીતે આજે વધારો થતો જોવા મળે છે. અને છેલ્લો પોઈન્ટ છે 6, ઔદ્યોગિક વિકાસનો ખ્યાલ. બરાબર છે મિત્રો, 6 પોઈન્ટ છે ઔદ્યોગિક વિકાસનો ખ્યાલ. આજે કૃષિ ક્ષેત્ર જ ઔદ્યોગિક વિકાસ માટેનો એક આધાર સ્તંભ ગણવામાં આવે છે. ઔદ્યોગિક વિકાસ માટે કૃષિ ક્ષેત્ર જ શું ગણવામાં આવે છે, એક આધાર સ્તંભ ગણવામાં આવે છે. કેમ કે આજે ઔદ્યોગિક અથવા ઉદ્યોગોના વિકાસ માટે કાચો માલ કૃષિ ક્ષેત્ર દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. ઉદ્યોગો માટે આજે જરૂરી કાચો માલ જો કૃષિ ક્ષેત્ર દ્વારા સમયસર અને પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવશે તો કૃષિ ઉત્પાદન એટલે કે ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધપાત્ર રીતે વધારો કરી શકાય છે. દાખલા તરીકે આપણે કહી શકાય છે મિત્રો કે કાપડ, ખાંડ ઉદ્યોગ, સન ઉદ્યોગ આ વગેરે જેવા ઉદ્યોગો એ કૃષિ ક્ષેત્ર પર જ આધાર રાખે છે. કારણ કે આવા ઉદ્યોગોને કાચો માલ કોણ પૂરો પાડે છે, કૃષિ ક્ષેત્ર દ્વારા જ કાચો માલ પૂરો પાડવામાં આવે છે. માટે ઔદ્યોગિક વિકાસના ખ્યાલનો આધાર કૃષિ ક્ષેત્ર ઉપર જ રહેલો છે, એટલે કે નિર્ભર કરે છે. ઓકે મિત્રો, તો આ કુલ આપણી કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ હતી. બરાબર છે, તમને કોઈ સાલ યાદ ના રહે તો સ્ટાર્ટિંગની સાલ એ આપણે આયોજનકાર 1951 મીન્સ આયોજનકારના સમયગાળા દરમિયાનની વાત છે. અને બાકીની બીજી એક સાલ 2001 લખો અથવા 2013-14 એ બે સાલો આપણે એની અંદર ખાસ કરીને લખવાની હોય છે મિત્રો. ઓકે મિત્રો, આ જે પણ કંઈ આંકડાકીય માહિતી હતી એ સાચી આંકડાકીય માહિતી મેં બોર્ડ ઉપર લખેલી છે, તમારે આ જ પ્રમાણે લખવાની છે. ઓકે મિત્રો, ક્લિયર? જય સ્વામિનારાયણ.